રાંદેર ઉગત ભેસાણ રોડ પર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ તેનો વિભત્સ વિડીયો બનાવી યુવતીએ બ્લેકમેલ કર્યો હતો. 20,000 ખંખેર્યા બાદ પણ વધુ રૂપિયા માંગી યુવતીએ સતત બ્લેકમેલ કરતા યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ ઓલપાડનો અને ઉગત ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવક 31 ઓક્ટોબરે મોડી રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઈલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી, જેમાં યુવક સાથે શ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર વિવશ વાતચીત કરી ફસાવ્યો હતો. યુવતીએ યુવકને વિવશ વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુમાં રૂપિયા માટે સતત બ્લેકમેલ કરાતા યુવકે ત્રાસી જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જોકે વિડીયો ડિલીટ કરવા માટે યુવકે વિડીયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે રૂપિયા વધુ માંગ્યા હતા અને રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. સમાજમાં બદનામીના ડરે યુવકે 31 ઓક્ટોબરે મધરાત્રે 2:18 મિનિટે પેટીએમથી 5,000, 2:26 મિનિટે બીજા 5,000 તેમજ 2:29 મિનિટે 10,000 રકમ મળી. કુલ 20,000 રૂપિયા રકમ યુવતીને મોકલી આપી હોવા છતાં યુવતીએ તેની પાસે વિડીયો ડિલીટ કરવા માટે વધુ 5,000ની માંગણી કરતી હતી. યુવક પાસે રૂપિયાના વ્યવસ્થા ન હોય જેથી યુવતી તેની પાસે વારંવાર માંગણી કરતા માનસિક ત્રાસ આપી રહી હતી, જેથી યુવકે આપઘાત કરી લીધો હતો. ને ત્યાં એ કેવું કે આપને આ લંબરમાં પ્રાઇવસી જોઈ દઈએ તો એકલા પણ જોઈએ આપણે, તે ત્યાં માટે એના માટે જતો હશે એવું કંઈક મને લાગે એવું. ને ત્યાં જતો હતો ને આ ઇન્સ્ટાગ્રામ પર એને કંઈક મેસેજ આવ્યો હશે ને રિપ્લાય કર્યો હશે ને એને રિપ્લાય કરશું. સામેવાળા વ્યક્તિએ જે બી પર્સન હશે એને વિડીયો કોલ માટે રિક્વેસ્ટ કરી હશે, વિડીયો કોલ કર્યો હશે, કદાચ ન્યૂઝ વિડીયો કોલથી ઠીક હશે ને સામેવાળા વ્યક્તિએ એ વિડીયો રેકોર્ડ કરી લીધું ને બ્લેકમેલિંગ ચાલુ થઈ ગયું. પછી બ્લેકમેલિંગ એકચ્યુઅલી વોટ્સઅપ પર ચાલ્યું, વોટ્સઅપ કોન્ટેક એકબીજાને આપી દીધા ને પછી વોટ્સઅપ ચેટિંગ ચાલુ થયું. પછી વોટ્સઅપ ચેટિંગ પર માંગણી થવા લાગી પૈસાની, પેટીએમ થ્રુ યુપીઆઈથી 20,000 લગભગ મારા ભાઈએ આપી બી દીધા હતા. ટોટલ કેટલા પૈસા આપ્યા તમારા ભાઈએ? 20,000 યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડી હોવાની પણ ચર્ચા છે. હાલ તો આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાના પ્રયાસનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હર્ષ સેટા સાથે અઝર કુરેશી.